गुड मॉर्निंग विद्यार्थियों, धोरण 11 विषय छे नामाना मूर्तत्व। नामाना मूर्तत्व विषयमांथी विद्यार्थियों आपणे छे એ સ્વાધ્યાયનો દાખલા નંબર 5 છે એનો અભ્યાસ કરવાના છીએ। સ્વાધ્યાયનો દાખલા નંબર 5 દસમા ચેપ્ટરનો બ્રિજમોહનનું નીચેની બાકીઓ પરથી કાચું સરવૈયું તૈયાર કરો। બુકના પેજ નંબર 261 પર તમને આપેલું છે। તો અહીંયા તમને વિદ્યાર્થીઓ ખાતાના નામ અને રકમ આપેલી છે। तो विद्यार्थियों जे खातानी जे बाजू बाकी आवती होय ए उधार बाकी अने जमा बाकी विगत में अहीं लखेली छे। तमे पण आवी रीते पण लखी सको अने साथे साथे पण लखता जई सको छो। आगला विडियो में आपणे साथे साथे लखता जता था एवी रीते पण लखी शकाय छे। हवे अहीं आपणे विगतो छे एनी नोंध ने करता जाइए। तो सौ प्रथम आपेलो छे शुरुआतनो स्टॉक 7800। तो आपणे अहींया उधार बाकी में लखेलो छे शुरुआतनो स्टॉक 7800। तो तेनी साथे तेनी रकम ने नोंधता जाइए। त्यार पछी छे गीरो मुक्त मिलकत तो 15000, उधार बाकी मिलकतनी बाकी छे ये उधार होय 15000। त्यार पछीनी विगत आपेली छे परचुरण देवादारो 6000। तो देवादारो पण मिलकत छे, उधार बाकी में लखाशे 6000। त्यार पछी छे कारखाना खर्च 800, खर्च खातानी उधार बाकी होय 800। त्यार पछीनी विगत आपेली छे कच्चा मालनी खरीदी, खरीदी छे तो खरीदी करिए तो धंधामां माल आवे, उधार बाकी कारखाना भाड़ू खर्च होवाना लीधे उधार बाकी में दर्शावाशे 700। त्यार पछी छे वटाव आप्यो रुपया 400, तो वटाव आपीए तो खर्च थाय, उधार बाकी में लखाशे रुपया 400। त्यार पछीनी विगत छे परचुरण लेणदारो, तो लेणदारो छे ए धंधाना देवा छे तो देवानी हशे जमा बाकी, एटले परचुरण देवादारो जमा बाकीओमां दर्शावाशे रुपया 2000, रकमना कोलममां लखाशे 2000। ત્યાર પછીની વિગત આપેલી છે વિદ્યાર્થીઓ ઘાલખાદ અનામત 150 રૂપિયા, તો ઘાલખાદ અનામત ધંધામાં અનામત છે એ નફાનો ભાગ છે, તો નફો હંમેશા હોય જમા બાકી જમા બાજુ, એ લખાશે ઘાલખાદ અનામત રૂપિયા 150। ત્યાર પછીની વિગત આપેલી છે કમિશન ચૂકવ્યું રૂપિયા 500, તો કમિશન ચૂકવીએ તો કમિશન ચૂકવવાથી આપણા માટે થાય ખર્ચ, ઉધાર બાકીમાં લખાશે કમિશન ચૂકવ્યું રૂપિયા 500। ઓફિસ ખર્ચા ઉધાર બાકીમાં લખાશે, ઓફિસ ખર્ચ છે એટલે થશે ઉધાર બાકીમાં, રકમમાં આવશે 750 રૂપિયા। ત્યાર પછીની વિગત આપેલી છે મુસાફરી ખર્ચા રૂપિયા 100, તો ઉધાર બાકીમાં જ ઓફિસ ખર્ચની સાથે જ નીચે લખાશે મુસાફરી ખર્ચ, રકમના કોલમમાં રૂપિયા 100। બેંક સિલક મિલકત થઈ, મિલકતની ઉધાર બાકી હોય ઉધાર બાજુએ બેંક સિલક, રકમના કોલમમાં લખો 420, ઉધાર બાકીમાં 420। ત્યાર પછીની રકમ છે લીધેલ લોન, દેવું થયું લોન લઈએ તો આપણે ભવિષ્યમાં ચૂકવવી પડે, લીધેલ લોન દેવું થયું એટલા માટે લખાશે જમા બાજુએ જમા બાકીઓમાં રૂપિયા 3000। ત્યાર પછી આપેલું છે ચોખ્ખું વેચાણ, વેચાણ છે વેચાણ કરવાથી ધંધામાં રોકડ મળશે, જ્યારે ધંધામાંથી માલ જાય એટલે લખાશે જમા બાકીઓમાં વેચાણ। ત્યાર પછીની વિગત આપેલી છે પ્લાન્ટ યંત્રો, તો પ્લાન્ટ યંત્રો મિલકત છે ઉધાર બાકીમાં લખાશે 4500, પ્લાન્ટ યંત્રોની રકમ 4500। ત્યાર પછીની વિગત આપેલી છે મજૂરી ખર્ચ છે ઉધાર બાકી તરીકે હોય મજૂરી 1000। ત્યાર પછીની વિગત આપેલી છે આવક માલ ગાડા ભાડું ખર્ચ થયો ઉધાર બાકીમાં
90 रुपया, आवक माल गाड़ा भाड़ू 90 रुपया। त्यार पछीनी विगत छे रॉयल्टी, खरीदी ने लगतो खर्च थयो उधार बाकी में रॉयल्टी ना आपेला छे 100 रुपया। त्यार पछीनी विगत आपेली छे जावक माल गाड़ा भाड़ू खर्च थयो, त्याज नीचे रॉयल्टी पछी लखाशे जावक माल गाड़ा भाड़ू 100 रुपया। मूड़ी धंधानो मालिक लावनार होय जमा बाकी मूड़ीनी 8000, वेचाणनी नीचे लखाशे जमा बाजुए 8000। त्यार पछीनी विगत वीमो, धंधानो खर्च थयो उधार बाकीमां लखाशे 200 रुपया, वीमाना थाशे 200। कमीशन मळ्युं, आवक थई कमीशन मळे तो जमा बाकीमां लखाशे 1500। ઉપરની વિગત એક બાકી રહી ગઈ વટાવને લગતી, વટાવ છે મૂડી પછી છે, વટાવ મળ્યો 360, તો મળેલી રકમ આવક થઈ એટલે જમા બાકીમાં મૂડી પછી લખાશે વટાવ મળેલો 360 રકમમાં। ત્યાર પછી હવે આગળ આવ્યા ઘાલખાદ 150। ઘાલખાદ ધંધાનું નુકસાન છે, ઉધાર બાકીમાં લખાશે ઘાલખાદ રૂપિયા 150। ત્યાર પછીની વિગત છે પગાર, રૂપિયા 1000, ઉધાર બાકીમાં પગાર રૂપિયા 1000। ત્યાર પછી કાનૂની ખર્ચ, રૂપિયા 100, ઉધાર બાકીમાં લખાશે રોકડ સિલક, ધંધાની મિલકત થઈ ચાલુ મિલકતની ઉધાર બાકી હોય ઉધાર બાજુએ રોકડ સિલક રૂપિયા 400। ત્યાર પછીની વિગત ઓફિસ ભાડું, ઓફિસ ભાડું ઉધાર બાકીમાં લખાશે રૂપિયા 400। પ્રશ્નમાં જેટલી વિગતો આપેલી હતી આ બધી જ વિગતોની નોંધ છે એ ઉધાર બાકીમાં આવે તો ઉધાર બાજુએ, જમા બાકીમાં આવતું હોય તો જમા બાજુએ। ઉધાર અને જમા બે બાજુ ગોઠવી લઈએ ખાતાની બાકી, ત્યારબાદ કરવાનો ખાતાનો સરવાળો। હવે ઉધાર બાજુનો સરવાળો કરવાનો અને જમા બાજુનો સરવાળો કરવાનો, તો ઉધાર બાજુનો સરવાળો મળશે 49010। 49010 રૂપિયા એટલે 49010। જમા બાજુનો સરવાળો કરીએ તો જમા બાજુનો સરવાળો એ મળશે 49010। 49010 જો બંને બાજુનો સરવાળો સમાન થઈ જાય તો આપણા હિસાબો છે એ ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે, એટલે આપણા હિસાબોમાં ક્યાંય ભૂલ આવેલી નથી। એટલે સ્વાધ્યાયનો દાખલા નંબર 5 છે, હિસાબો મળી જાય, ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો બંને સરખા થઈ જાય તો હિસાબો છે એ આપણા બરાબર છે। અહીંયા આ દાખલા નંબર 5 છે એ પૂર્ણ થાય છે। ત્યાર પછીનો વિદ્યાર્થીઓ દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 બે આગળ આપેલા છે, આ બંને દાખલા તમારા કોર્સમાંથી દૂર કરવામાં આવેલા છે, એટલે આ ચેપ્ટર છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। આવતા વિડીયોમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર શીખશું। થેન્ક યુ।